હું ભૂમિ દોશી તમને આજે થોડા ઇંગ્લિશમાં કેવી રીતે ક્યારે કયા વાક્ય વાપરવા તે સમજાવું છું. તેને કહેવાય ગ્રીટિંગ્સ, એટલે અભિવાદન કરવું. કયા સમયે શું બોલવું કે કોઈ આપણને પ્રશ્ન પૂછે તો શું એને જવાબ આપવો વગેરે. તો સૌથી પહેલા જોઈએ આપણે ગુડ મોર્નિંગ વિશે, એટલે કે સવારે સવારથી લઈને આપણે બપોરના 12 વાગ્યા સુધી ગુડ મોર્નિંગ કહીએ છીએ બધાને, બરોબર. આપણે સ્કૂલમાં જતા હોય તો આપણને રસ્તામાં કોઈ આપણી ફ્રેન્ડ મળે તો પણ એને ગુડ મોર્નિંગ કહીએ. સ્કૂલમાં એન્ટર થઈએ આપણે તો આપણને ટીચર મળે કે કોઈ સર મળે કે આપણા પ્રિન્સિપલ મળે તો પણ આપણે શું કહીએ છીએ, ગુડ મોર્નિંગ કહીએ છીએ. તો ગુડ મોર્નિંગનો મતલબ થાય છે સુપ્રભાત, એટલે સવારમાં આપણે કોઈને મળીએ ત્યારે કહેવાય છે સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આપણે કોઈ ફ્રેન્ડ્સને મળીએ ત્યારે આપણે કેવી રીતે બોલીએ, આપણે ફ્રેન્ડ્સને મળીએ, ટીચરને મળીએ, પ્રિન્સિપલને મળીએ તો આપણો બોલવાનો ટોન પણ અલગ થઈ જાય છે. ફ્રેન્ડને મળીએ કોઈ તો આપણે શું કહીએ છીએ, હે ગુડ મોર્નિંગ. પછી આપણને સામે આપણો મિત્ર પણ એમ જ કે હાય હેલો ગુડ મોર્નિંગ. પછી કોઈ આપણને સર મળે તો શું કહીએ છીએ, ગુડ મોર્નિંગ સર, સુપ્રભાત સર. પછી આપણને સર પણ સામે એમ જ કહે છે કે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, અથવા તો આપણું નામ લઈને કહે છે કે ગુડ મોર્નિંગ. પછી આપણે ઉઠીએ સવારે, મમ્મી હોય, પપ્પા હોય ઘરમાં, દાદા બા જે પણ હોય, આપણે શું કહીએ છીએ, ગુડ મોર્નિંગ. અને આપણે જો બ્રાહ્મણ હોય તો કહીએ છીએ જય શ્રી કૃષ્ણ, જૈન હોય તો કહીએ છીએ જય જીનેન્દ્ર. ગુડ મોર્નિંગ તો આપણે કહીએ છીએ પણ એની સાથે આપણે આપણા ધર્મનું પણ બોલીએ છીએ. પછી સ્કૂલમાં આપણે પ્રવેશ કરીએ તો આપણા પ્રિન્સિપલ અલકા મેમ ઉભા હોય તો અલકા મેમ પણ આપણને કહે છે નમસ્તે વિદ્યાર્થી, ગુડ મોર્નિંગ. અને આપણે પણ એમને કહીએ છીએ કે ગુડ મોર્નિંગ મેમ, એટલે આપણે તે સામે અભિવાદન કરે છે. જો આપણો ભાઈ હોય, બેન હોય તો આપણે શું કહીએ છીએ, હાય ગુડ મોર્નિંગ ભાઈલુ, હાય ગુડ મોર્નિંગ ભાઈ, એમ પણ આપણે કહીએ છીએ ને. તો હવે આપણે જોઈએ બપોરે શું કહેવું. આપણે 12 વાગ્યા પછી આપણે સાંજ સુધી શું કહેવાય છે, ગુડ આફ્ટરનૂન. કોઈ આપણે જોબ કરવા જતા હોય, કોઈ કંપનીમાં જતા હોય, કે ઘણાને બપોરની સ્કૂલ હોય તો પણ સરને, ટીચરને કે મિત્રને શું કહે છે, ગુડ આફ્ટરનૂન. તો આપણે સ્કૂલે આવીએ બપોરે 12 વાગે આવીએ તો શું કહીએ છીએ, ગુડ આફ્ટરનૂન સર, શુભ બપોર ગુરુજી, કે શુભ બપોર સર. પછી સર પણ આપણને સામે જ કહે છે કે ગુડ આફ્ટરનૂન. પછી આપણને કોઈ અંકલ કે આંટીના ઘરે ગયા હોય કે કોઈ અંકલ આંટી આપણા ઘરે આવ્યા હોય, અંકલ આંટીનો મતલબ શું, કાકા કાકી, માસા માસી, મામા મામી, બધાને આપણે શું કહીએ છીએ, અંકલ કે આંટી. તો આપણે એમના ઘરે ગયા હોય કે ઈ આપણા ઘરે આવ્યા હોય કે ફોન આવ્યો હોય તો આપણે શું કહીએ છીએ, ગુડ આફ્ટરનૂન અંકલ, ગુડ આફ્ટરનૂન આંટી. તો એ પણ સામે આપણે ગુડ આફ્ટરનૂન કહે છે. પછી આપણે કોઈ ફ્રેન્ડ મળ્યા હોય તો આપણે નામ દઈને કહીએ કે હાય ગુડ આફ્ટરનૂન માલા, હાય ગુડ આફ્ટરનૂન મહેશ, કે ગુડ આફ્ટરનૂન નૈતિક, આપણે એવું કહીએ છીએ ને. પછી સાંજે શું કહેવું આપણે, ગુડ ઇવનિંગ, કે આપણે સાંજે 5 વાગ્યા પછી કે 6 વાગ્યા પછી કોઈ મિત્રને મળીએ, ટ્યુશન જઈએ કે કોઈનો ફોન આવે તો આપણે શું કહીએ, ગુડ ઇવનિંગ. એટલે શુભ સાંજ, તમારી સાંજ સારી રહે. તો આપણે ટ્યુશન ગયા હોય તો શું કહીએ, ગુડ ઇવનિંગ સર. તો પછી સર પણ આપણને કહીએ કે ગુડ ઇવનિંગ. આપણે જેમ જેમ સવાર, બપોર, સાંજ કે રાત થાય એમ આપણે કોઈને પણ મળીએ ત્યારે આટલું તો આપણે કહેવું જ જોઈએ. એનાથી શું થાય કે ના આ બહુ હોશિયાર છે, બહુ ટેલેન્ટેડ છે, એવું આપ ખબર પડે સામેના વ્યક્તિને. કે આપણે વાત કરવાની શરૂઆત જો ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ થી કહીએ અને જો આપણા મોઢા ઉપર થોડુંક સ્મિત હોય તો પણ સામેની વ્યક્તિને આપણે ગમીએ છીએ કે ના વાતની શરૂઆત તો આપણે આવી જ રીતે કરવી પડે. પછી આપણા ભાઈને કે બેનને મળીએ સ્કૂલથી, આપણે સાંજે 5 વાગે કે 6 વાગે ઘરે આવીએ તો ઘરે આવીને શું કહેવાય, ગુડ ઇવનિંગ મમ્મી, ગુડ ઇવનિંગ બ્રધર. શું કહેવાનું મમ્મીને, શુભ સાંજ મમ્મી, શુભ સાંજ મારા ભાઈ.
હે ગુડ ઇવનિંગ સિસ, એટલે હે ગુડ શુભ સાંજ મારી બેન. પછી હાય ગુડ ઇવનિંગ વીર, કોઈને નામ લઈને પણ આપણે કહી શકીએ. મિત્ર જોડે રમવા જાઓ તમે ગ્રાઉન્ડમાં, કે કોઈ મિત્રના ઘરે જાઓ તો તેનું નામ લઈને પણ એમ કહેવાય છે કે ગુડ ઇવનિંગ ક્રિશ, ગુડ ઇવનિંગ વીર, ગુડ ઇવનિંગ કૌશિક, એવું આપણે કહીએ છીએ. પછી આપણે અંધારું થઈ જાય, આપણે સાંજે શું કહીએ બધાને ગુડ ઇવનિંગ, પણ અંધારું થઈ જાય 8-9 વાગે, પછી આપણે શું કહીએ, એકબીજાથી છૂટા પડીએ, કે કોઈ આપણા ઘરે બેસવા આવ્યું હોય રાતે 10 વાગે એમના ઘરે જાય, તો આપણે શું કહેવાનું હોય, ગુડ નાઇટ. આપણે કોઈ બીજા વ્યક્તિથી છૂટા પડીએ કે ફોન આવે કોઈનો રાત્રે, તો આપણે શું કહેવાય, ગુડ નાઇટ. એમ આપણે સુવા જઈએ આપણા રૂમમાં, તો ઘરના બધા સભ્યોને પણ આપણે શું કહેવાય, ગુડ નાઇટ મમ્મી, ગુડ નાઇટ પપ્પા, ગુડ નાઇટ ગ્રેન્ડફાધર. તો આપણે શુભ રાત્રિ કહીને છૂટા પડવાનું હોય છે. કે કોઈનો ફોન આવે તો પણ શું કહેવાય, ગુડ નાઇટ. પછી કોઈ વાલા મિત્ર હોય, કોઈ આપણી પાસે બેઠું હોય, તો આપણે શું કહીએ, ચલો હવે સુવા જઈએ છીએ, ગુડ નાઇટ ડિયર, એટલે શુભ રાત્રિ મિત્ર. પછી કોઈનું નામ દઈને પણ કહી શકાય છે કે ગુડ નાઇટ મોક્ષા, ગુડ નાઇટ મન, ગુડ નાઇટ દીપિકા, એમ પણ કહીએ છીએ. તો હવે એવું જ છે, આ બીજું આપણે જોયું સવાર, બપોર, સાંજ અને રાતે શું કહેવાય. પણ હવે જે અમુક શબ્દ છે કે અમુક સેન્ટેન્સ છે, તે સામાન્ય છે કે આપણે કોઈને મળીએ ત્યારે આ બોલીએ તો સારું લાગે. તો કોઈની જોડે આપણે વાત કરીએ તો શું કહેવાય, ગુડ ડે, શુભ દિવસ. પછી એમ કહીએ કે હેવ અ નાઇસ ડે, તમારો દિવસ શુભ રહે. કોઈને આપણે મળીને છૂટા પડીએ ત્યારે પણ આપણે એમ કહીએ છીએ કે હેવ અ નાઇસ ડે. પછી આપણે એમ આપણી મિત્રને મળીને કે આપણા ફ્રેન્ડને મળીને નામ લઈને પણ કહી શકાય છે, હેવ અ નાઇસ ડે મીના, મીના તારો દિવસ સારો જાય છે. પછી ગુડ ડે શૈલેષભાઈ, શૈલેષભાઈ દિવસની શુભકામના. પછી આપણે પહેલી વાર કોઈને મળતા હોઈએ તો શરૂઆતમાં આપણે શું બોલીએ, કેમ છો, નમસ્તે, એટલે આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ, હેલો, એટલે નમસ્તે, હેલો એવરીવન. જો ક્યાંય આપણે સમૂહમાં બેઠા હોય, આપણે ક્યાંય કોઈ ગ્રુપ બેઠું હોય, કોઈ સમૂહમાં કોઈ 8-10 જણા બેઠા હોય, તો આપણે એક એકને હેલો કહીએ તો વાર લાગે, તો આપણે શું કહીએ, બધાના નામ લઈને ના બોલવું હોય તો હેલો એવરીવન, કે કેમ છો બધા, આપણે એમ બોલી શકીએ છીએ. પછી કોઈ 1-2 જણ બેઠું હોય તો આપણે એમ કહીએ, હેલો ભાવેશ, હેલો દીપ્તિ. જ્યારે પહેલેથી જ બીજા વ્યક્તિ જોડે આપણે પરિચિત હોય ત્યારે આપણે શું કહીએ છીએ, જો આપણે પહેલેથી કોઈની જોડે પરિચિત હોય તો આપણને નામ આવડતું જ હોય છે. આપણે સ્કૂલનો પહેલો દિવસ હોય ત્યારે આપણા ક્લાસમાં કોઈ નવું છોકરો આવ્યો હોય કે નવી છોકરી આવી, તો આપણને નામ નથી ખબર હોતી, પણ આપણે પૂછીએ છીએ કે તારું નામ શું છે, તો આપણને આજે ખબર પડી ગઈ કે આનું નામ પિન્ટુ છે, કે આનું નામ દિલીપ છે, કે આનું નામ દુષ્યંત છે. તો બીજા દિવસે આપણે એને એમ જ કહેવાના છીએ કે હાય પિન્ટુ, હાય દુષ્યંત, કે આપણે પહેલી વાર મળ્યા છીએ તો આપણને નામ નથી ખબર, પણ બીજી વાર જોડે આપણે કોઈને મળીએ તો આપણે તેનો પરિચય થઈ જાય છે. તો આપણે એમ જ કહીએ છીએ, હાય એટલે કેમ છો, હાય પિન્ટુ, કેમ છે પિન્ટુ, હાય જાનકી, કેમ છે જાનકી, હાય ચંદુ, કેમ છે ચંદુ. પછી આપણે કહીએ છીએ કઈ આપણે જાણ આપણે મળીએ તો આપણે પૂછવું હોય કે શું કઈ નવા જૂની છે કે કઈ નથી, તો આપણે શું પૂછીએ છીએ, વોટ્સઅપ, શું છે, વોટ્સ ન્યૂ, એટલે નવું શું છે, કોઈ સમાચાર નવા જાણવા હોય. અત્યારે કોરોનામાં દિવસે ને દિવસે નવા નવા સમાચાર આવતા રહેતા હોય છે, કે સ્કૂલમાં પણ પરીક્ષા આવવાની હોય ત્યારે કંઈક ને કંઈક રોજ કોઈ એક્ટિવિટી કરવાની હોય તો કંઈક ને કંઈક નવા નવા નોટિસ આવતી હોય, નવા નવા સમાચાર મળતા હોય આપણે મેડમ પાસેથી, તો આપણે પૂછવું હોય મેડમ ને તો પૂછાય કે વોટ્સ ન્યૂ મેસેજ મેમ, એટલે આપણે પૂછી શકીએ, શું કઈ નવા સમાચાર છે મેડમ કે ન, તો પછી આપણને સામેથી શું જવાબ મળે, કંઈક ખાસ સમાચાર ના હોય તો એમ સમાચાર જાણવા મળે કે નથિંગ મચ, એટલે કંઈ ખાસ નથી, કે ઓ એઝ યુઝ્યુઅલ. જો ઓ બોલવામાં પણ ચેન્જ થાય છે આપણો ટોન, ઓ ની પાછળ ઉદ્ગાર ચિહ્ન છે, એટલે આપણે શું બોલીએ છીએ, ઓ એઝ યુઝ્યુઅલ, અરે હંમેશની જેમ જ, એટલે કંઈ નવું નથી, આપણે એમ બોલી શકીએ છીએ. પછી
આપણે કોઈને પૂછવું હોય કે કેમ છો, શું ચાલે છે, કઈ તકલીફ છે એવું પૂછવું હોય તો આપણે શું બોલીએ છીએ ઇંગ્લિશમાં? હે, હાઉ આર યુ? એટલે હેલો, કેમ છો તમે? હાઉઝ ઇટ ગોઈંગ? તમારે કેવું ચાલે છે? કોઈ નવી જોબ કોઈ લાગ્યું હોય, નવી નોકરી કરતા હોય તો આપણે એમ પૂછવું પડે કે તમારી કંપનીમાં કેવું ચાલે છે, તમને ત્યાં ફાવી ગયું? તો આપણે એમ પૂછવાનું કે તમારે કેવું ચાલે છે. કે કોઈ આપણે નવી સ્કૂલ બદલી હોય તો આપણે થોડોક ટાઈમ આપણને ત્યાં સેટ ના થતા હોય, નવા મિત્ર હોય, નવા શિક્ષક હોય, તો કોઈ મિત્ર આપણને મળે, જૂનો મિત્ર, તો આપણે એમ પૂછે કે હાઉસ ઇટ ગોઈંગ, એટલે તારે કેવું ચાલે છે? તો આપણે શું જવાબ આપવાનો? આઈ એમ વેરી વેલ થેન્ક્સ, એટલે મને સારું છે. તારો આભાર. કે આઈ એમ ફાઇન, નોટ બેડ, એટલે હું મજામાં છું, કઈ તકલીફમાં નથી. બીમાર પડ્યા હોય તો આપણને કોઈ એમ પૂછે કે હાઉસ ગોઈંગ ઓન, તો આપણે એમ કહીએ કે આઈ એમ ફાઇન, નોટ બેડ, મને સારું છે, કઈ તકલીફ નથી. અથવા બહુ આપણે એક્સાઇટેડ થઈ જાય, બહુ ઉત્સાહમાં આવી ગયા હોય તો આપણે શું બોલીએ? આઈ એમ પ્રીટી ગુડ, એટલે હું ખૂબ જ સરસ છું. કે આપણે કોઈ નેગેટિવ આન્સર આપવો હોય, નકારાત્મક, તો શું કહેવાય? આઈ એમ હેંગિંગ ઇન ધેર, એટલે હું ત્યાં અટવાયેલો છું, કઈ સારું નહીં કે કઈ ખરાબ નહીં. બરોબર મિત્રો? તો તમને આ સેન્ટેન્સ સમજણમાં આવી ગયા હોય તો તમે થોડા નોટ ડાઉન કરજો, અને તમે ડેઈલી તમારા ઘરના જોડે કે મિત્ર જોડે કે કોઈની જોડે ફોનમાં પણ થોડા થોડા વાક્ય યુઝ કરશો તો તમને પણ મજા આવશે, અને તમે અંગ્રેજી વિષયમાં થોડાક પાવરફુલ થશો. તો મિત્રો, આ ચેનલ ગમી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.